नमस्ते विद्यार्थी मित्रों, हवे छेल्ले आपणे विद्युत विभाजनीय कोष विषे माहिती मेळवी हती। हवे विद्युत विभाजनीय जे कोष छे एना दाखलाओ पण आपणे करी लीधा हता। हवे आपणे जे छे चेप्टरना छेल्ला भाग तरफ छीए, जेमां आपणे बेटरी विषे वात करीशुं। हवे बेटरी एटले जे अत्यार सुधी आपणे जे भण्या छीए एनुं प्रेक्टिकलमां उपयोग शुं थाय छे એને આપણે બેટરી તરીકે ઉપયોગ કરીએ, કેમ કે આપણે વિદ્યુત રસાયણ ભણીએ છીએ, સેના માટે ભણીએ છીએ, જેથી આપણે મોસ્ટ ઇફેક્ટિવ બેટરી બનાવી શકીએ કે જેનાથી આપણે આગળ કામમાં લઈ શકીએ, કે જેના વિદ્યુત ઉર્જાનું આપણે રાસાયણિક ઉર્જામાં તથા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ અને ડે ટુ ડે લાઈફના અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ। હવે જો બેટરી બનાવવા માટે આપણા જોડે બેટરી એટલે શું, બેઝિકલી કે આપણે જે બી વસ્તુઓ કે જે આપણા કોઈ મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ છે, એટલે કે જે વાયર વગરના વાયરલેસ ઇલેક્ટ્રોનિક્સ છે, મોટાભાગે બધા બેટરી ઉપર ચાલે છે। આપણું કોઈ રિમોટ, ટીવીના રિમોટથી લઈ અને આપણા મોબાઈલ સુધી આ બધું બેટરી પર ચાલે છે। હવે બેટરી માટે મેઇન જે રિક્વાયરમેન્ટ છે એ બેટરી બેઝિકલી શું હોય કે એક કરતાં વધુ કોષોનું, અહીંયા કે બેટરી એટલે એક કરતાં વધુ કોષ, એક કરતાં વધુ કોષ શ્રેણીમાં જોડેલા હોય। ઓકે, હવે એનો અર્થ કે આપણે જેમ કે 12 વોલ્ટની બેટરીની વાત કરીએ તો 12 વોલ્ટની બેટરીમાં શું હોય કે 2 વોલ્ટના જે કોષ છે એવા 6 કોષ જોડેલા હોય સળંગ, અને આ જે કોષ છે એને એનાથી કરી અને 12 વોલ્ટનો જે કરંટ છે એ જનરેટ કરેલો હોય છે। હવે એક તો એક કરતાં વધારે કોષ, એટલે આપણે એનો વોલ્ટેજના અંદર કોઈ ઇસ્યુ નથી કે આપણે ધારકી ડેનિયલ કોષ હતો એમાંથી 1.1 વોલ્ટ જ ઉત્પન્ન થાય છે, પણ આપણે એવા ઘણા બધા ગેલ્વેનિક કોષ છે, ડેનિયલ કોષ છે, એ ધારકે 5 જોડી દઈએ તો 5.5 વોલ્ટનો આપણને કરંટ મળી જાય, બરાબર। તો એ રીતે આપણે કોઈ પણ ડેનિયલ જે કોષો છે અરે કોઈ પણ ગેલ્વેનિક કોષ છે એને એક કરતાં વધારે પ્રમાણમાં જ્યારે જોડી દઈએ તો આપણને બેટરી મળી જાય, કે જેનાથી આપણે સફિશિયન્ટ જે વોલ્ટેજ આપણે જોઈએ છીએ એટલા વોલ્ટેજ આપણે ઉત્પન્ન કરી શકીએ। એટલે એક કરતાં વધુ કોષોનું જનરલી જે બી આપણે બેટરી જોઈએ એમાં એક કરતાં વધારે કોષો જે છે એ જોડેલા હોય છે, બરાબર। જે મોટા વોલ્ટેજવાળી જે બેટરી છે 9 વોલ્ટની, 15 વોલ્ટ, 12 વોલ્ટ, 24 વોલ્ટ, બરાબર, 6 વોલ્ટની, એ બધી જે બેટરી છે એમાં મોટાભાગે આ રીતે કરેલું હોય છે। બીજું કે બેટરીની રિક્વાયરમેન્ટ શું, કે એ કોમ્પેક્ટ હોવી જોઈએ, કે એ સરળતાથી ફેરવી શકાય અથવા તો સરળતાથી લઈ જઈ શકાય તેવી, એટલે નક્કર શબ્દ આપેલો છે કે નક્કર હોવી જોઈએ, એ હોવી જોઈએ, નક્કર હોવી જોઈએ, નક્કર એટલે કોમ્પેક્ટ। કોમ્પેક્ટ એટલે શું થાય કે તમે સરળતા, ધારો કે મોબાઈલની બેટરી છે તો મોબાઈલના પાછળ લાગીએ આ એટલું એનું વજન પણ નથી હોતું, કે એટલું એની જગ્યા પણ નથી હોતી કે આપણે એને ખભે ઉપાડીને લઈ જવી પડે એવું નથી હોતું, નોર્મલ એની સાઇઝ હોય છે। તો એ રીતની સાઇઝ હોવી જોઈએ, કે બહુ વધારે સાઇઝ હશે તો પણ આપણને એને લઈ આવવામાં પ્રોબ્લેમ થશે, વધારે વજન હશે તો પણ પ્રોબ્લેમ થશે, તો એ બધી વસ્તુઓ અહીંયા મેટર કરે છે। બીજું કે બેટરી જે છે એ મોટા, હવે આપણે એક જ્યારે નષ્ટ સમીકરણ ભણતા હતા એના અંદર સંતુલન અચળાંક જ્યારે ભણતા હતા એ વખતે શું હતું, આપણે કહેતા હતા કે ભાઈ જેમ જેમ કોષ ચાલે છે, ડેનિયલ કોષ જેમ જેમ આગળ વધે છે, જેમ જેમ એનો પ્રવાહ વધે છે, એમ એના વોલ્ટેજીસ છે એ ઘટતા જાય છે, અને એક સમય એવો આવશે કે 0 ઉપર આવીને ઊભા રહેશે। તો પણ બેટરીના અંદર એવું થવું જોઈએ નહીં, કેમ કે જો બેટરીના અંદર વોલ્ટેજ ઘટશે તો જે એનાથી જે ઇક્વિપમેન્ટ ચાલે છે એ પ્રોપર કામ કરશે નહીં। એટલે બેટરીના અંદર બીજી એક રિક્વાયરમેન્ટ છે કે તેનો પોટેન્શિયલ બદલાવવો જોઈએ નહીં, પ
પોટેન્શિયલ એનો બદલાવવો જોઈએ નહીં. તો આ મેઇન ત્રણ રિક્વાયરમેન્ટ છે બેટરી માટે. અરે બે રિક્વાયરમેન્ટ જ કે એક તો નક્કર હોવી જોઈએ અને એક પોટેન્શિયલ બદલાવવો જોઈએ નહીં એનો, કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણને 12 વોલ્ટ આપે અને પછી એને ચાર્જિંગ પતી જાય એટલે સીધું ઝીરો થઈ જાય વોલ્ટેજ, એવું હોવું જોઈએ. કેમ કે આપણને ખબર છે કે આપણે બેટરીને બગડેલી ક્યારે કહીએ, જ્યારે કે 12 વોલ્ટની બેટરી હોય એમાંથી એકાદ કોષ જ્યારે બગડી જાય ને તો એ 10 વોલ્ટ જ્યારે આપતી થાય ને એટલે આપણે એ કામમાં નથી આવતી. કેમ કે એનાથી જે મશીનો ચાલે છે, એનાથી જે ઇક્વિપમેન્ટ ચાલે છે એ 12 વોલ્ટમાં ચાલવા માટે પ્રોગ્રામ કરેલા છે. અને જ્યારે બેટરી 12ની જગ્યાએ 10 વોલ્ટ આપતી થાય તો એ જે સાધનો છે એ પ્રોપર કામ કરી શકતા નથી. એટલે બેટરી માટે આપણે મેઇન રિક્વાયરમેન્ટ એ છે કે તેનો પોટેન્શિયલ જે છે એ બદલાવવો જોઈએ નહીં. અને આપણે ખબર છે કે ડેનિયલ કોષના અંદર પોટેન્શિયલ બદલાઈ જતો તો થોડું એના સાંદ્રતા બદલાશે આયનોની, એટલે તરત એના અંદર ચેન્જ આવશે. તો એનું જે સોલ્યુશન છે એ આપણે ધીમે ધીમે લાવેલું છે, એટલે આના અંદર આવશે જ. કે આના અંદર શું છે કે બેટરીના અંદર આપણે મોસ્ટલી જે કોષ પ્રક્રિયા હોય આખી એના અંદર આપણે આયનોનો ઉપયોગ કરતા નથી, એટલે એવી કોષ પ્રક્રિયા છેલ્લે આપણા જોડે બનીને આવે છે કે જેના અંદર આયનો હોતા નથી. એટલે એના લીધે કરીને શું થાય છે કે આ જે આયનો નહીં હોય તો એની સાંદ્રતા જળવાઈ રહેશે, અને સાંદ્રતા જળવાઈ રહેશે તો જે વોલ્ટેજ છે એ લાંબા સમય સુધી આપણને મળશે. હવે જો બેટરીના મુખ્ય બે પ્રકાર છે, એક તો પ્રાથમિક બેટરી અને એક દ્વિતીયક બેટરી. દ્વિતીયક બેટરી વિશે આનાથી નેક્સ્ટ ટોપિક છે એ ચર્ચા કરીએ. પહેલાં આપણે પ્રાથમિક બેટરી વિશે ચર્ચા કરીએ. પ્રાથમિક બેટરી કોને કહેવાય? તો પ્રાથમિક બેટરી એટલે કે વન ટાઈમ યુઝવાળી બેટરી, કે જેને તમે એક વખત વાપરી અને ફેંકી દેવી પડે એવી બેટરી. જેમ કે ઘડિયાળનો સેલ, તો ઘડિયાળના સેલ એ પતી જાય એટલે આપણે એને રિચાર્જ કરી શકતા નથી, એટલે આપણે એને ફેંકી જ દેવો પડે. તો એ રીતે જે પ્રાથમિક બેટરી છે એને આપણે, કોઈ પણ પ્રાથમિક બેટરી હશે એ કેવું હશે કે એને વાપરી એક વખત જ્યારે એનો ચાર્જ પૂરો થઈ જાય એના અંદરથી એટલે આપણે એને ફેંકી દેવી પડે, એને આપણે રિચાર્જ કરી શકતા નથી. એટલે પ્રાથમિક બેટરીને આપણે પ્રક્રિયામાં માત્ર એક જ વખત ઉપયોગ થાય છે, એના પછી સીધી એ બેટરી શું થાય, મૃત થઈ જાય છે. એટલે એક જ વખત વપરાય છે અને પછી શું થાય, મૃત થઈ જાય છે, એને ફરીથી વાપરી શકાતી નથી, એટલે ફરીથી જે એને ચાર્જ કરી શકાતી નથી. હવે એના બે ઉદાહરણ છે આપણા જોડે, લેક્લાન્સે કોષ અને મર્ક્યુરી કોષ. ઓકે, બે ઉદાહરણ છે. લેક્લાન્સે કોષ એટલે આપણે જે નોર્મલ ઘડિયાળનો સેલ આવે ને, પેન્સિલ સેલ જેને કહીએ છીએ, એ બધા લેક્લાન્સે કોષમાં આવે છે. અને આ બટન સેલ છે. મર્ક્યુરી કોષ એટલે બટન સેલ, આપણે જે નોર્મલ જે કાંડા ઘડિયાળ હોય ને આ ટાઈપની, એના અંદર જે નાના નાના સેલ આવે છે, અથવા તો જે બીજા મોટા સેલ પણ આવે છે. ઓકે, મારી જોડે અત્યારે અવેલેબલ છે નહીં. એના અંદર મોટા જે સેલ આવે છે એ સેલ પણ શું હોય, બટન સેલ જે હોય એ મર્ક્યુરી કોષને કહેવાય છે. બરાબર, એટલે લેક્લાન્સે કોષ જનરલી ટ્રાન્ઝિસ્ટર ઘડિયાળના અંદર યુઝ થાય, એના સિવાય ટીવીના રિમોટમાં પણ યુઝ થશે. ઓકે, એલાર્મ ઘડિયાળ, જે ઘડિયાળ એટલે કે એલાર્મ ઘડિયાળ, વોલ ક્લોક, એના અંદર યુઝ થાય છે. એના સિવાય ઘણી જગ્યાએ, પછી આ મોટા જે પાવર આવે છે ને, ગોળ ગોળ જે સેલ આવે મોટા, એ પણ લેક્લાન્સે કોષ જ કહેવાય. હવે આના અંદર શું થાય છે કે એની રચના કઈ રીતે હોય, તો રચનાના અંદર એવું છે કે જે સાઈડનો એનો ભાગ છે એ આખી બોડી છે એના અંદરથી બનેલી હોય, ઝીંકથી બનેલી હોય, અને એ આખી બોડી જે છે એ એનોડ તરીકે વર્તે. એટલે મોટાભાગેનો જે ભાગ છે નીચેનો એ આપણો એનોડ તરીકે વર્તશે. હવે એ કેવું હોય, આપણને ખબર છે કે પેલું જે સેલ હોય ને એમાં જે ઉપરનો કેપવાળો ભાગ હોય એ પોઝિટિવ હોય, અને નીચેનો જે ભાગ હોય એ શું હોય, નેગેટિવ હોય. આપણે કઈ રીતે લગાવીએ, પ્લસવાળું જે છે એ સ્પ્રિંગમાં કયું લગાવીએ, નેગેટિવમાં, સ્પ્રિંગ નેગેટિવ જે ભાગ છે એ સ્પ્રિંગમાં લગાવવાનો હોય, એટલે આપણે જે નીચે પ્લેન ભાગ હોય એ આપણે સ્પ્રિંગમાં લગાવીએ, અને જે આગળનો ટોચવાળો ભાગ હોય એ પ્લસમાં લગાવીએ છીએ. તો આપણને ગેલ્વેનિક કોષ ભણ્યા એ વખતે ખ્યાલ છે કે લોન લગતા જ આપણે કે લેફ્ટ સાઈડ ઓક્સિડેશન અને એનોડ કેવો હોય છે, નેગેટિવ હોય છે. એટલે અહીંયા નીચેનો ભાગ છે એ નેગેટિવ, એટલે આખી જે બોડી છે એ આપણી એનોડની, અરે ઝીંકની બનાવેલી હોય છે, અને એ નીચેનો ભાગ એટલે કે અહીંયા તો આપણે કવર કરેલું હોય જનરલી, એ આપણે જે બ્રાન્ડિંગ ને એનાથી કવર કરેલું હોય, કે જે કંપનીનો સેલ હોય એનાથી કવર કરેલું હોય, નીચેનો ભાગ જે ખુલ્લો હોય એ એનોડ તરીકે વર્તે છે. ઓકે, અને ઉપર જે ટોચ હોય, જે સેજ આમ બહાર નીકળેલી હોય, સેજ આમ બહાર નીકળેલી જે હોય એ એનોથી કાર્બનનો સળિયો જોઈન્ટ કરેલો હોય, જે આમ હોય છે ને કે આમ કોષ હોય
બરાબર. અને આનાથી એમ સેજ એક બહાર નીકળેલું હોય અને નીચેથી પ્લેન હોય, આ શું હોય નેગેટિવ હોય, આ ઉપરવાળો આપણે પોઝિટિવ. તો આ જે સેજ બહાર હોય ને એનાથી નીચે સળંગ એક કાર્બનનો સળિયો જોડેલો હોય, કાર્બન એટલે ગ્રેફાઇટનો સળિયો જોડેલો હોય, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન જે વિદ્યુત વાહક હોવો જોઈએ, જે ઇલેક્ટ્રોન તરીકે લઈએ એ વિદ્યુત વાહક હોવો જોઈએ, એટલે ગ્રેફાઇટ જે છે એ લેવામાં આવે છે. હવે આ બંને જે ઇલેક્ટ્રોડ છે એના વચ્ચે વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે એના જે બંને વિદ્યુત વિભાજ્ય છે એના તરીકે આપણે જો વિદ્યુત વિભાજ્ય તરીકે એના પહેલાં જો આપણે કરી લઈએ તો આ બંનેના અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનો પાવડર ભરેલો હોય, એટલે કે આ જે કેથોડ છે એના આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડ અને એનો પાવડર હોય, અને આ બંને જે ધ્રુવ છે એના વચ્ચે આપણે ZnCl2 અને એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl ની લુગદી ભરેલી હોય છે. ઓકે, એટલે આ જે કેથોડ છે એના આજુબાજુ આપણને MnO2 એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડ અને જે કાર્બન છે, કાર્બન બ્લેક પણ કહી શકીએ, તો કાર્બન બ્લેકની જે પરત છે એ લાગેલી હોય, અને જે વિદ્યુત વિભાજ્ય છે એના તરીકે આપણે NH4Cl અને ZnCl2ની લુગદી બનાવેલી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે બંને વિદ્યુત ધ્રુવોના વચ્ચે શું ભરેલું હોય, તો કે MnO2, કાર્બન બ્લેક, ZnCl2 અને NH4Cl ભરેલું હોય છે. બરાબર, હવે બંને જે વિદ્યુત પ્રક્રિયાઓ છે એ આમ તો જટિલ હોય છે, પણ અહીંયા સરળતાથી એને દર્શાવી છે કે એનોડ ઉપર ZnMaંથી Zn+2 બને અને બે ઇલેક્ટ્રોન છૂટા પડે છે, જ્યારે કેથોડ ઉપર એ મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે એ બે ઇલેક્ટ્રોન લે છે. ઓકે, એટલે જ કહું છું કે પેલા કાર્બનનો જે સળિયો એના આજુબાજુ MnO2 ભરેલું હોય છે, એટલે કે શું થાય કે MnO2 એ બે ઇલેક્ટ્રોન લેશે. ઓકે, અને NH4Cl જે છે એની જે પેસ્ટમાંથી NH4 એમોનિયમ આયન જે છે એ પણ અહીંયા પ્રક્રિયામાં ભાગ લે, અને અહીંયા શું થશે કે NH4 MnOOH એટલે અહીંયાથી એક H+ છૂટો પડે અને અહીંયાથી એક O, આ બંને OH તરીકે અહીંયા આવશે અને MnOOH એ રીતે આપણને મળે, અને અહીંયા NH3 નોર્મલ એમોનિયા રિલીઝ થાય છે. હવે અહીંયા જુઓ કે MnO2ના અંદર મેંગેનીઝનો જે ઓક્સિડેશન આંક છે એ કેટલો છે, Mn+4. હવે +4માંથી અહીંયા કેટલો થાય છે, Mn+3 થાય છે. ઓકે, કેમ કે એક ઇલેક્ટ્રોન લેશે એટલે Mn+3 થાય. જો ગણવું હોય તો આપણે ગણી શકીએ કે OHનો જે કમ્બાઈન છે એ -1 થાય. ઓકે, આ +1 થાય, +1 -2 પેલી બાજુ જાય તો +3 થઈ જશે. ઓકે, એટલે આપણને +3 ઓક્સિડેશન આંક MnO મળી જાય. ઓકે, અને તો અહીંયા પ્રક્રિયા દરમિયાન જે આપણો Zn+2 આયન બને છે, એ Zn+2 આયન એ જે અહીંયા એમોનિયા બને, અહીંયા એમોનિયા જે બને અને અહીંયા Zn+2 આયન બને, એ બે ભેગા થઈ અને અહીંયા સંકીર્ણ સંયોજન બનાવે છે. ઓકે, એટલે આપણે એને ટેટ્રા એમોનિયમ ઝીંક અને 2 આ રીતે નામ આપી શકીએ. આપણે સવદ સંયોજનના અંદર નામકરણ પડશું ટેટ્રા એમોનિયમ ઝીંક અને કૌંસમાં બ્રેકેટમાં રોમન અક્ષરમાં 2 એવું લખાશે. ઓકે, હવે આ જે કોષ છે એનો પોટેન્શિયલ લગભગ આપણને 1.5 વોલ્ટ જેટલો આપણને આપે છે. એટલે આપણું જે રિમોટ છે એ બે આવા સેલ ઉપર કામ કરે છે, એટલે એનો અર્થ એવો કે રિમોટના અંદર આપણે 3 વોલ્ટનો જે પ્રવાહ છે એ આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આના અંદર આપણને લગભગ અચળ જ પ્રવાહ મળશે, કેમ કે આ જે આયન છે અરે Zn+2 છે એ તો વપરાઈ જ જાય, સીધું અહીંયા બની જ જશે કે NH3 અહીંયા સૌ સંકીર્ણ સંયોજન બનાવી દે, એના સિવાય બીજા કોઈ આયનો છે નહીં. એટલે આપણને લગભગ અહીંયા અચળ પોટેન્શિયલ 1.5 વોલ્ટ મળે, થોડોક કદાચ આખો પાછો થાય, 1.5ની જગ્યાએ 1.4 થઈ શકે કદાચ, બરાબર. બાકી આ સંપૂર્ણ પ્રક્રિયા નથી, કેમ કે સંપૂર્ણ જો પ્રક્રિયા હશે તો એના અંદર જનરલી આયનના અંદર એને આયન જે કોષ પ્રક્રિયા જે આખી હોય એના અંદર જનરલી આયનનો સમાવેશ હોતો નથી, કે જેના લીધે શું થાય કે આયનનો સમાવેશ ના થાય તો નશ સમીકરણના અંદર શું થાય કે આપણે આયનોનું જ જે સાંદ્રતા હતા એ ગણતા હતા,
આપણે અચળ જે સાંદ્રતા, જેમ કે સોલિડ અથવા તો લિક્વિડ હોય એના પ્રમાણિત સ્વરૂપમાં, એટલે કે એના ચોખ્ખા કોઈ લિક્વિડ હોય, પ્યોર કોઈ લિક્વિડ હોય અથવા તો પ્યોર કોઈ સોલિડ હોય, તો એનું જે સાંદ્રતા છે એ હંમેશા કેવી રહે, અચળ રહે છે. એટલા માટે એનું કોઈ જે ઈ ઝીરો સેલ એટલે કે પોટેન્શિયલ બદલાશે નહીં. ઓકે, હવે આપણે વાત કરીએ મર્ક્યુરી કોષની. હવે મર્ક્યુરી કોષનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? મર્ક્યુરી કોષ કે એટલે કેવા હોય, બટન સેલ હોય કે જે આપણા નોર્મલ આ રીતની કાંડા જે ઘડિયાળ હોય એના અંદર વપરાય. એના સિવાય આપણે અમુક વખત જોયું હશે કે કારના જે અનલોક માટેના જે રિમોટ આવે છે એના અંદર પણ આટલા મોટા મોટા બટન સેલ આપણને જોવા મળે. એના સિવાય જે યંત્ર હોય સાંભળવાનું, કાનના જો લોકો બહેરાશ હોય થોડી અને એ લોકો જે યંત્રો વાપરે છે એના અંદર પણ આપણને બટન સેલ જોવા મળે. એટલે એ કેવા હોય, ચપટા હોય, આ પ્રકારના તમે જોયા જ હશે. જનરલી કાંડા ઘડિયાળના અંદર હોય છે એ બધા, એ ટાઈપના સેલ જોવા મળે. તો સિક્કા જેવા સેલ આપણને જોવા મળે. ઓકે, સિક્કા જેવો ટાઈપનું હોય તો એને શું કહેવાય, મર્ક્યુરી સેલ, મર્ક્યુરી કોષ કહેવાય. હવે આ જે કોષ હોય કે નિમ્ન પ્રવાહ ઉપકરણ કે જેના અંદર પ્રવાહની રિક્વાયરમેન્ટ કેવી હોય, ઓછી હોય. ઓકે, કે એને નોર્મલ એક પ્રવાહ જોતો હોય કે જેમ કે ઘડિયાળ છે તો ઘડિયાળના અંદર શું થાય કે જ્યારે સેકન્ડનો કાંટો એકદમ નોર્મલ પ્રવાહ હોય એનાથી સેકન્ડનો કાંટો ચાલે બરાબર. એ રીતે જે આપણું ગાડીનું જે રિમોટ હોય એના અંદર તમે બટન દબાવો એટલે થોડોક પ્રવાહ જોઈએ જેના લીધે કાર આપણી જે અનલોક થાય થાય. ઓકે, હવે આના નિમ્ન પ્રવાહ ઉપકરણો જેવા કે સાંભળવાના જે છે એ એના સિવાય ઘડિયાળો માટે યોગ્ય છે. હવે આ આ ટાઈપનો કંઈક બટન સેલ હોય, હવે એના અંદર શું થાય કે ઝીંકની એક પેસ્ટ ભરેલી હોય બરાબર, ઝીંક મર્ક્યુરી સરસ ભરેલો હોય, ઝીંક મર્ક્યુરી સરસ એટલે સેમી સોલિડ ટાઈપનું મટીરિયલ હોય, ઝીંક મર્ક્યુરી સરસ આપણે ઘન અવસ્થા અને પેલા સેકન્ડ ચેપ્ટરના અંદર જોયું હતું ઉદાહરણ, ઘન દ્રાવણોનું ઉદાહરણના અંદર જોયું છે કે દ્રાવક તરીકે અહીંયા ઘન અને લિક્વિડ દ્રાવ્ય તરીકે આપણે જોયું છે. તો એના અંદર જે છે એ આપણે ZnHg એટલે ઝીંક મર્ક્યુરી સરસનો આપણે એનોડ તરીકે ઉપયોગ કરીએ. હવે એનોડ અહીંયા ભરેલો છે, અહીંયા સેપરેટર એક મૂકેલો હોય કે જે એનોડ અને કેથોડને અલગ કરે અને નીચે કેથોડ આપણો ભરેલો હોય છે. ઓકે, તો અહીંયા કેથોડ તરીકે આપણે જે છે કાર્બનની લુગદી અને HgO ભરેલું હોય. ઓકે, મર્ક્યુરીનો ઓક્સાઇડ અને કાર્બનની લુગદી છે એ કેથોડ તરીકે અહીંયા ભરેલો હોય. ઓકે, અહીંયા સેપરેટર એક મૂકેલું હોય કે જે એનોડ અને કેથોડને અલગ રાખે અને ઝીંક અને મર્ક્યુરી સાથેનો જે સરસ છે એ એનોડ તરીકે વર્તે. હવે અહીંયા વિદ્યુત વિભાજ્ય બાકી રહ્યું તો વિદ્યુત વિભાજ્ય માટે KOH અને ZnOની લુગદી ભરેલી હોય, એટલે કે ઝીંક ઓક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની લુગદી અહીંયા જે છે એ આપણા વિદ્યુત વિભાજ્ય તરીકે ભરેલી હોય. હવે ગેસ્કેટ અહીંયા છે, એ ગેસ્કેટ શું કરે, બોડીને એનોડથી અલગ રાખે. ઓકે, તો એ ગેસ્કેટ એટલે એક ટાઈપનું કવર જેવું, સેપરેટર મૂકેલું હોય કવર જેવું. ઓકે, એનોડ કેપ એટલે કે ઉપરથી જે કેપ મારેલી હોય એ. હવે એનોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એ આ પ્રમાણે થાય કે ZnHg અને એ OH સાથે પ્રક્રિયા કરી, KOHનો જે OH હશે એના સાથે પ્રક્રિયા કરી અને ઝીંક ઓક્સાઇડ વત્તા H2O વત્તા બે ઇલેક્ટ્રોન બનાવે. અહીંયા જો Hgનું કેવું વેલ્યુ નથી, એ ખાલી તમારે સપોર્ટિવ સરસ બનાવવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. ઝીંકનો સરસ બનાવવો હોય તો એના અંદર જોડે HG નાખવું પડે, બાકી જે પ્રક્રિયા કરશે એ તો ઝીંક જ કરશે. તો ઝીંક છે એ OH સાથે પ્રક્રિયા કરીને ZnO બનાવે બરાબર, અને અહીંયા બે એચ બાકી રહ્યા, અહીંયા બે એચ પ્લસ જે બાકી રહ્યા એ H2O બનાવી દેશે અને બે ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત કરશે. ઓકે, એટલે ટૂંકમાં કેટલું હતું કે OH માઇનસ બે વખત હતું. ઓકે, હવે એ બે ઓ છે એ બે માઇનસ જોડે સીધા ZnO સાથે જતા રહ્યા. હવે અહીંયા બે છે એ બે એચ બાકી રહ્યા, ના સોરી એક જ ઓ છે, એક જ ઓ જે છે એ એચના જોડે જતો રહ્યો. અહીંયા જો H2O બે એચ અને એક ઓ બાકી રહ્યો એ H2O બનાવી દેશે અને બે ઇલેક્ટ્રોન અહીંયા શું થાય, મુક્ત થાય.
ओके, એટલે ઝીંકના જે બે ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરી દેશે, એટલે બે ઇલેક્ટ્રોન અહીંયા બહાર આવી ગયા, અને અહીંયા ઝેડએન પ્લસ ટુ અને ઓ માઇનસ ટુ એ બે માઇનસ ચાર્જ હંગાત ત્યાં જતો રહેશે. ઓકે, એટલે અહીંયાથી માઇનસ ચાર્જ હટી જાય અને એચ ટુ ઓ બની જશે. ઓકે, એટલે આ રીતનું કંઈક છે. ફરીથી એકવાર કે ઓએચ માઇનસ ઓએચ માઇનસ બે હતા, એમાંથી આ એક ઓક્સિજન છે એ બે માઇનસ ટુ ચાર્જ સાથે ઝીંકના જોડે અહીંયા જોઈન થઈ ગયો, એટલે ઓ માઇનસ ટુ અને ઝીંક પ્લસ ટુ. હવે ઝીંકે જે બે ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા, કેમ કે ઓક્સિજન જોડે તો ઓલરેડી હતા જ ઇલેક્ટ્રોન, એને કંઈ જરૂર નથી, તો ઝીંકે જે બે ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા એ આર્યા બે ઇલેક્ટ્રોન. ઓકે, એના સિવાય અહીંયા કોઈ ચાર્જ બાકી ના રહ્યો, આ એચ ટુ ઓ સાથે અહીંયા બની ગયો. એ રીતે કેથોડની જે પ્રક્રિયા છે એ કેથોડ તરીકે આપણે શું છે, એચજીઓ અને કાર્બનની લૂપ દેવા, કાર્બન ડાયરેક્ટ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, રિએક્ટિવ કયું છે, એચજીઓ. ઓકે, એટલે મર્ક્યુરીનો જે ઓક્સાઇડ છે એ એચ ટુ ઓ, અને જે બે ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટા પડ્યા હતા એચ ટુ ઓ અને બે ઇલેક્ટ્રોન એ સીધા અહીંયા આપણે લીધા. હવે એના અંદરથી શું થાય કે આ જે એચ ટુ ઓ છે એ બે ઇલેક્ટ્રોન સાથે શું કરશે, ઓને અહીંયાથી ખેંચી લેશે, તો એચજી લિક્વિડ બનશે અને ટુ ટાઈમ્સ ઓ એચ માઇનસ પાછું બની જાય. ઓકે, હવે આની જ્યારે કોષ પ્રક્રિયા લખો તો અહીંયા શું થાય, એચ ટુ ઓ બે ઇલેક્ટ્રોન, એચ ટુ ઓ બે ઇલેક્ટ્રોન કેન્સલ, ઓ એચ ઓ એચ કેન્સલ અહીંયા, તો બાકી શું રહ્યું અહીંયા, ઝીંક એચ જીઓ. બરાબર, જો ઝીંક એચ જી સરસ છે, એચ જીઓ સોલિડ છે, ઝીંક ઓક્સાઇડ સોલિડ છે અને એચ જી શું છે, લિક્વિડ છે. તો આના અંદરથી કોઈ એવું નથી કે જેના અંદર કોઈ સાંદ્રતા આવતી હોય અથવા તો સાંદ્રતા અહીંયા બદલાય. ઓકે, તો અહીંયા સાંદ્રતા બદલાવાનો કોઈ ચાન્સ નથી. હવે સાંદ્રતા નહીં બદલાય તો પોટેન્શિયલ પણ નહીં બદલાય. છેલ્લે આમાંથી કોઈ પણ વસ્તુ ઓછી થઈ જશે જ્યારે પતી જશે, એટલે આ કોર્સ છે એ કામ કરતો બંધ થઈ જશે, બાકી એનો જે પોટેન્શિયલ છે એ બદલાશે નહીં. ધારો કે ઝીંક મર્ક્યુરી સરસ પતી ગયું તો કોર્સ બંધ થઈ જાય, અથવા તો અહીંયા ઝીંક ઓક્સાઇડ રહે અથવા તો એચજીઓ પતી ગયું તો પણ અહીંયા કોર્સ બંધ થઈ જશે. ઓકે, આને જે કોર્સ પોટેન્શિયલ છે એ 1.35 વોલ્ટ જેટલો આપે છે. બરાબર, આ જે કોષ પોટેન્શિયલ છે એ અમુક વખત એમસીક્યુના અંદર સીધા પૂછાઈ શકે છે. કોષનો જે પોટેન્શિયલ છે એને આવર્તતા દરમિયાન અચળ રહે છે, કારણ કે એકંદર પ્રક્રિયા એટલે કે જે કોષ પ્રક્રિયા છે એના અંદર કોઈ પણ જાતના આયનનો સમાવેશ થતો નથી. જો આયન હશે તો એની સાંદ્રતા બદલાશે, અને જો સાંદ્રતા બદલાશે તો નશના સમીકરણ પ્રમાણે અહીંયા કોષનું પોટેન્શિયલ પણ બદલાઈ શકે. ઓકે, એટલે અહીંયા કોઈ આયનો, તો આનું કારણ પણ છે કે ભાઈ મર્ક્યુરી કોષના અંદર કેમ કોષ પોટેન્શિયલ બદલાતો નથી, કારણ આપો. તો એની એકંદર પ્રક્રિયા આ પ્રમાણે છે, લખી દેવાની કે એકંદર પ્રક્રિયા આ પ્રમાણે છે અને એના અંદર જે આયનનો છે એનો કોઈ સમાવેશ થતો નથી. એટલે આપણે અહીંયા એની જે પ્રવાહ છે એ હંમેશા અરે એનો જે પોટેન્શિયલ છે એ હંમેશા કેવો રહે, અચળ રહે છે. હવે જો અહીંયા એનોડ કેથોડ કોષ પ્રક્રિયા બંનેની, એનોડ કેથોડની જે પ્રક્રિયાઓ છે એ ખાસ યાદ રાખવાની, એના પોટેન્શિયલ ખાસ યાદ રાખવાના, એનોડ કેથોડ તરીકે શું છે એ બધું યાદ રાખવાનું. કેમ કે અમુક વખત એમસીક્યુના અંદર આવું બધું આવી શકે છે કે ભાઈ મર્ક્યુરી કોષના અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે નીચેનામાંથી શું લેવામાં આવે છે. ઓકે, તો એ ટાઈપના આપણને પૂછી શકે છે. બરાબર, એ રીતે કે ભાઈ નીચેનામાંથી કઈ પ્રક્રિયા લેક્લાન્સે કોષના અંદર એનોડમાં થાય છે અથવા કેથોડમાં થાય છે એ પ્રમાણે પણ આવી શકે. હવે એના બીજું પણ આવી શકે કે ભાઈ નીચેના અંદરથી કઈ પ્રક્રિયા મર્ક્યુરી કોષની કોષ પ્રક્રિયા છે એના અંદર એકમાં એક ઓપ્શનમાં આ પ્રક્રિયા લખેલી હોય, બીજા ઓપ્શનના અંદર કંઈક અલગ હોય, તો આ પ્રમાણે એમસીક્યુ પણ પૂછાઈ શકે. બરાબર, બાકી થિયરી તરીકે પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે, આ ચેપ્ટરમાંથી જનરલી દાખલો આવે છે. ઓકે, હવે આપણે ચર્ચા કરીએ દ્વિતીયક બેટરી એટલે કે દ્વિતીયક જે કોષ છે એના પર. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીયક કોષ, હવે પ્રાથમિક કોષના અંદર શું હતું, આપણે ભણ્યા હતા કે ભાઈ એક જ વખત એનો ઉપયોગ કરીને આપણે એને ફેંકી દેવો પડે અને ફરીથી એનો ઉપયોગ કરી શકીએ નહીં અથવા તો એને ચાર્જ કરી શકીએ નહીં. ઓકે, હવે દ્વિતીય કોષના અંદર શું છે કે એનો આપણે વારે ઘડી ઉપયોગ કરી શકીએ, આપણે એને ચાર્જ કરી વાપરીએ, ચાર્જિંગ પતી જાય એટલે પાછું વાપરીએ. એટલે આપણે જે મોબાઈલની બેટરી છે, કારની બેટરી છે, બરાબર, એ બધા જે કોષ છે એ બધા કેવા છે, દ્વિતીય કોષ છે. બરાબર, કે જેનો આપણે વારે ઘડીએ ચાર્જિંગ કરી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ.
એટલે એનો વિરુદ્ધ દિશાના અંદર પ્રવાહ જ્યારે પસાર કરીએ એટલે કે એના નેગેટિવને પોઝિટિવથી પોઝિટિવને નેગેટિવથી જોડી અને જ્યારે વિરુદ્ધ દિશાના અંદર જ્યારે પ્રવાહ આપણે આપીએ છીએ ત્યારે એને પુનર્જીવિત કરી શકાય છે અને એટલે કે એને ચાર્જિંગ કરી શકાય છે. ઓકે, હવે જેથી તેનો શું થાય, ફરીથી ઉપયોગ થઈ શકે. હવે આવા જે કોષ હોય એને શું કહેવાય, દ્વિતીય કોષ કહેવાય છે. હવે જો કોઈ સારી ક્વોલિટીનો દ્વિતીય કોષ હોય તો એને ઘણી બધી વખત ચાર્જિંગ તેમજ ડિસ્ચાર્જિંગ કરી શકીએ છીએ. હવે આપણને ખ્યાલ હશે કે ઘણી વખત શું થાય કે મોબાઈલ જૂનો થાય તો એની જે બેટરી છે એ પ્રોપર કામ આપતી નથી, એ જલ્દી જે છે એ ડ્રેઇન થઈ જાય એટલે કે ઉતરી જલ્દી જાય અને ચાર્જિંગમાં પણ લાંબો સમય લાગે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એની જે બેટરી છે એની આવરદા કેવી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. તો એ રીતે જો સારો દ્વિતીય કોષ હશે તો એ ઘણી બધી ચાર્જિંગ તેમજ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયાઓમાંથી પસાર થઈ શકે એટલે કે ટૂંકમાં લાંબા સમય સુધી ચાલે છે. બાકી આ જે બધી દ્વિતીય કોષ છે એના પણ અમુક ડ્રોપ એટલે કે એની પણ લિમિટેશન્સ છે કે અમુક સમય પછી એની જે કામ આપવાની ક્ષમતા એટલે કે એની જે ક્ષમતા હોય કેવી થાય, ઓછી થઈ જાય છે. ઓકે, એટલે તો આપ તમે ખ્યાલ હશે કે જે જનરલી વ્હીકલ્સની જે બેટરી છે એને અમુક સમય પછી આપણે ચેન્જ કરાવવી પડે છે. ઓકે, હવે લેડ સંગ્રહ કોષ સૌથી અગત્યનો દ્વિતીય કોષ છે. આ આપણે જે મોટાભાગની બેટરીઓ જોઈએ છીએ જે આ ટાઈપના શેપમાં આમ ચોરસ જોવા મળે અને થોડી વજનમાં હેવી હોય, કારના અંદર, બાઈકના અંદર એટલે કે ટોટલી જે જે ઓટોમોબાઈલ્સ છે એના અંદર, એના સિવાય ઇન્વર્ટર્સના અંદર આપણને આ ટાઈપની જે લેડ સંગ્રહ કોષ છે એ જોવા મળે. ઇન્વર્ટર્સ એટલે આપણે જે ઘરના અંદર વાપરીએ છીએ એ, કે એ શું થાય કે જ્યારે લાઇટ હોય એ વખતે આ જે મોટી બેટરી મૂકેલી હોય વ્યવસ્થિત 12 વોલ્ટ 24 વોલ્ટ આસપાસની જ હોય અને એ મોટી હોય કે એના અંદર ખાસો બધો પ્રવાહ એક સમય ચાર્જિંગ ફૂલ ચાર્જ થઈ જાય, જ્યારે લાઇટ જાય એ વખતે શું થાય કે એ જે 12 કે 24 વોલ્ટ હોય એને 220 વોલ્ટના અંદર કન્વર્ટ કરી એસી સપ્લાય તરીકે ઇન્વર્ટર આપણા ઘરમાં મોકલે એટલે કે લાઇટ જાય તો પણ આપણા ઘરના અંદર લાઇટ રહે છે. ઓકે, તો એ ઇન્વર્ટર્સના અંદર વપરાય છે અને ઓટોમોબાઈલ્સના અંદર વપરાય છે. મોટાભાગે આપણને લેડ સંગ્રહ કોષ બહુ વધારે પ્રમાણમાં જોવા મળશે. હવે લેડ સંગ્રહ કોષના અંદર શું છે કે બે ઋણ, હવે આ જો એક સેટ છે, આ અહીંયા મેં ડ્રો કર્યો છે એક સેટ. આવા જો 12 વોલ્ટની બેટરી હશે તો 6 સેટ હશે અને જો 24 વોલ્ટની બેટરી હશે તો 12 સેટ હશે, કેમ કે જે આવો એક સેટ છે એ 2 વોલ્ટનો આપણને વિદ્યુત પોટેન્શિયલ આપે છે. એટલે આપણે જેટલા વોલ્ટ જોઈતા હોય એટલો આપણે સેટ મૂકવા પડે. એટલે હજી 12 વોલ્ટની બેટરી આવે એમાં આવા 6 કોષ જે છે એ ગોઠવેલા હોય. આ શું થાય, એક કોષ થઈ ગયો. ઓકે, એનોડ કેથોડવાળો એક કોષ થઈ ગયો, આ એનોડ, આ કેથોડ, એક કોષ આ થઈ ગયો, એવોને અહીંયા બીજો, અહીંયા બીજો, ત્રીજો, એટલે બધા જ એનોડ છે એ કનેક્ટ કરેલા હોય અને બધા કેથોડ છે એ કનેક્ટ કરેલા હોય. ઓકે, જો આપણે 6 લઈએ તો 6 છે એનોડ કનેક્ટ કરી અને ત્યાં નેગેટિવમાં આપેલા હશે અને 6 કેથોડ કનેક્ટ કરી અને પોઝિટિવમાં આપેલા હશે. અહીંયા જો 2 ટર્મિનલ હોય ને, આ રીતે અહીંયા 2 ટર્મિનલ હોય પોઝિટિવ ને નેગેટિવ, તો બધા જ જે નેગેટિવ એટલે કે એનોડ કનેક્ટ કરી અને અહીંયા જોઈન્ટ કરેલા હોય અને બધા જ કેથોડ જે છે એ અહીંયા પોઝિટિવ ટર્મિનલમાં જોઈન્ટ કરેલા હોય. હવે જો એનોડ તરીકે અહીંયા પ્યોર લેડ લેવામાં આવે, ઓકે, એટલે સ્પોન્જી જે રેડ છે એટલે રેડની જે ગ્લી સ્પંજ જેવું હોય એના અંદર લેડ જ ભરેલો હોય એ લેવામાં આવે. ઓકે, અને જે રેડની ગ્રીડ હોય, લેડની ગ્રીડ એટલે કે લેડની જે જાળી હોય અને એના ઉપર જે છે એ PbO2 ચોંટાડેલો હોય છે. હવે લેડની જાળી લેવાની અને જાળીના ઉપર PbO2 ચોંટાડેલો હશે એ જે છે એ કેથોડ તરીકે વર્તે છે અને દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય તરીકે 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરેલું હોય છે. ઓકે, હવે જ્યારે કોષ ચાલુ હોય તો એમાં કેથોડ એરે એનોડ ઉપર જે પ્રક્રિયા થશે, કેમકે એનોડ ઉપર પ્યોર લેડ જ છે, તો એ લેડ H2SO4ના SO4-2 સાથે પ્રક્રિયા કરી અને PbSO4+2 ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત કરે છે. હવે કેથોડ ઉપર આવીએ તો કેથોડ ઉપર PbO2 મેઇન કામ છે, કેમકે PbO2 જે ચોંટાડેલો હતો ને એ જ આપણા કામનો છે. PB તરીકે તો લેડ એનોડમાંય છે, ઓકે, લેડ તો આપણો એનોડમાં પણ છે. ઓકે, તો અહીંયા PbO2 છે એ SO4-2+4H+ અને 2 ઇલેક્ટ્રોન સાથે મળી અને PbSO4 અહીંયા બનાવે છે, તો એટલે બંને જગ્યાએ PbSO4 બનશે. એના સિવાય અહીંયા જો H2O બાકી રહે, ઓકે, એટલે 4H+ અહીંયા અને આ 2 ઓક્સિજન
એ થઈ અને અહીંયા એ ટુ ટાઈમ્સ એચ ટુ ઓ બની જાય અને એસઓ ફોર માઇનસ ટુ અને પી બી થઈ અને પી બી એસઓ ફોર બનાવે. તો એકંદર જે પ્રક્રિયા છે એના અંદર શું થાય કે પી બી પ્લસ પી બી ઓ ટુ અને વત્તા ટુ ટાઈમ્સ એચ ટુ એસઓ ફોર, એટલે કે આ જો બે એસઓ ફોર માઇનસ ટુ અને બે એચ પ્લસ, અરે ટોટલ ચાર એચ પ્લસ છે એટલે એચ ટુ એસઓ ફોર બે વખત થઈ જાય ને અહીંયા, તો ટુ ટાઈમ્સ એચ ટુ એસઓ ફોર, એમાંથી શું બને બે વખત પી બી એસઓ ફોર વત્તા બે વખત એચ ટુ ઓ. તો આના અંદર તમે જો અહીંયા પણ જુઓ કે કોઈ પણ જાતના આયનોનો અહીંયા અહીંયા પણ સમાવેશ થતો નથી, અહીંયા ખાલી સલ્ફ્યુરિક એસિડની જે સાંદ્રતા છે એના અંદર ફેરફાર થઈ શકે, બાકી કોઈની સાંદ્રતાના અંદર અહીંયા કોઈ ફેરફાર થઈ શકતો નથી. ઓકે, હવે ચાર્જિંગ કરતા સમયે આ જે પ્રક્રિયા છે પ્રતિગામી દિશાના અંદર થાય. હવે જે આ પી બી એસઓ ફોર બી બન્યા હતા એમાંથી શું થાય, એનોડ ઉપર પી બી એસઓ ફોરમાંથી પી બી બનશે અને કેથોડ ઉપરનો જે પી બી એસઓ ફોર હતો એમાંથી પી બી ઓ ટુ બનશે. ઓકે, એટલે અહીંયા એનોડ કેથોડ તો જો કે ચાર્જિંગ સમયે અલગ થઈ જશે, પણ જે એનોડ ઉપર પી બી એસઓ ફોર બન્યો તો આપણે તો એ જ લખવાનું છે કે એનોડ ઉપર પી બી એસઓ ફોર બન્યો તો એ પી બીના અંદર રૂપાંતર પામશે, જ્યારે કેથોડ ઉપર એ પી બી એસઓ ફોર બન્યો તો એ પી બી ઓ ટુના અંદર રૂપાંતર પામશે. અહીંયા જો એનોડ ઉપર ઓક્સિડેશનની જગ્યાએ રિડક્શનની પ્રક્રિયા થશે ને રિવર્સ ડાયરેક્શનમાં, અહીંયા પી બી પ્લસ ટુ હતું એમાંથી પી બી સોલિડ થશે, એટલે એ વખતે કેથોડ તરીકે વર્તશે ચાર્જિંગ દરમિયાન, ચાર્જિંગની વાત કરું છું એ વખતે, અને અહીંયા જે કેથોડ છે એ એનોડ તરીકે વર્તશે, સીધી વાત. ઓકે, તો અહીંયા આપણો જે એનોડ ઉપર પી બી એસઓ ફોર બન્યો તો એ પી બી બનશે અને જે કેથોડ ઉપર પી બી એસઓ ફોર બન્યો તો એ પી બી ઓ ટુના અંદર રૂપાંતર પામશે. ઓકે, આ એનોડ કેથોડને આ જે પ્રક્રિયા છે એ ખાસ યાદ રાખવી પડશે. હવે બીજો અગત્યનો જે દ્વિતીય કોષ છે એ છે નિકલ કેડમિયમ સેલ. ઓકે, એને એનઆઈસીડીથી દર્શાવવામાં આવે, જનરલી તમે જોયા હશે આ સેલ એનઆઈસીડીથી દર્શાવવામાં આવે. ગમે તે તમે રિચાર્જેબલ સેલ લઈ લો, રિચાર્જેબલ સેલ હોય જે આપણા નોર્મલ જે પેન્સિલ સેલ આવે છે એની જગ્યાએ તમે જોયું હશે કેમેરા જે ફોટોગ્રાફર્સ હોય ને રિચાર્જેબલ, એના જે ફ્લેશલાઇટ હોય એના અંદર રિચાર્જેબલ સેલ હોય, એ રિચાર્જેબલ સેલ જે બધા ખરા એ નિકલ કેડમિયમના હોય છે. ઓકે, હવે આ જે છે એ બીજો સૌથી અગત્યનો કોષ છે અને એનું જે આયુષ્ય છે એ લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે હોય છે. ઓકે, એનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે હોય છે, એટલા માટે આપણે જે જનરલી તમારી જે પાવર બેન્ક્સને લેપટોપની બેટરીઝને એ બધું હોય ને એના અંદર આવા નિકલ કેડમિયમના ઘણા બધા સેલ મૂકેલા હોય. ઓકે, એટલે આનો જે અમુક વખત જે 10,000 mAh ધારો કે પાવર બેન્ક જોઈએ ને તો એના અંદર શું હોય કે આવા 5 સેલ મૂકેલા હોય 2000 mAh નિકલ કેડમિયમના, 2000 mAh 5 સેલ મૂકેલા હોય સન, અને એ રીતે કરી અને 10,000 mAh કરેલી હોય. એનું ઉત્પાદન શું હોય, ઘણું મોંઘું હોય એટલે આપણે જનરલી એને વાપરતા નથી, જનરલી જે બલ્કમાં તમારો લેડ સંગ્રાહ કોષ વપરાય છે. હવે આની જે એકંદર કોષ પ્રક્રિયા જ આપણને અહીંયા સીધી આપેલી છે કે નિકલ અરે કેડમિયમ પ્લસ NiOH થ્રાઈસ ટુ ટાઈમ્સ અને એમાંથી CdO સોલિડ વત્તા NiOH ટ્વાઈસ સોલિડ વત્તા H2O લિક્વિડ બનશે. હવે એના અંદર પણ જો કોઈ પણ જાતના આયનની આપણને જે છે એ હોતું નથી, કોઈ પણ જાતના આયનનો સમાવેશ થતો નથી, તો આના અંદરથી ખાલી આપણે આ પ્રક્રિયા યાદ રાખવાની થશે, બરાબર, બાકી તો કંઈ ખાસ છે નહીં નિકલ કેડમિયમ કોષના અંદર. હવે આના અંદર શું છે કે આ એનોડ કેથોડ તરીકે શું હોય પ્રક્રિયા, બરાબર, ડ્રોઈંગના અંદર તો જે આ છે એ દોરતા ફાવે તો દોરી દેવાની, બરાબર. હવે એ જ છે આના અંદર. હવે કાલે આપણે આનાથી જે નેક્સ્ટ વિડીયો છે એના અંદર આપણે બળતણ કોષ ક્ષારણ અને એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, એટલે ચેપ્ટરને અહીંયા પૂરું થાય છે, એના પછી અમુક દાખલાઓની પ્રેક્ટિસ કરીશું આપણે. ઓકે.